चलो विद्यार्थी मित्रों जय लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય 6.2 માં આગળ વધ્યા હતા સ્વાધ્યાય 6.2 ની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 3 સુધી ગયા હતા ચોથો એક્ઝામ્પલ આવ્યો કે ભાઈ હવે એક્ઝામ્પલ ની પેટર્ન બદલાઈ ગઈ છે બરોબર અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ ભણ્યા બે ત્રણ એક્ઝામ્પલ જે ભણ્યા એની અંદર તમને અંતરાલ આપી દીધો હતો બરોબર અને તમને એમ કીધું હતું આ અંતરાલમાં વિધેય વધે છે કે ઘટે તમે નક્કી કરો હવે આખી પેટર્ન ચેન્જ થઈ ગઈ હવે તમને એવું કહે છે કે વિધેય આપેલું છે કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે એ તમે નક્કી કરો બરોબર મેઈન એક્ઝામ્પલ એવા કે જે પૂછી શકવાની શક્યતા છે પૂછવાની બરોબર એ એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચોથો એક્ઝામ્પલ f(x) = 2x² - 3x f(x) સ્વાધ્યાય 2x² = 6.2 ચોથો એક્ઝામ્પલ f(x) = 2x² - 3x હવે પહેલા તો વિકલન કરવું પડશે આપણે આપણે પ્રમેયનો ઉપયોગ કરવાનો છે બરોબર એટલે ફરજિયાત પહેલા વિકલન કરવું પડશે તેથી f'(x) = 4x - 3 f'(x) = શું થશે તો કે 4x - 3 f'(x) = બરોબર હવે આપણે કયા ચરણમાં ચુસ્ત વધે છે અને કયા ચરણમાં ચુસ્ત ઘટે કયા અંતરાલમાં એ આપણે નક્કી કરવાનું છે તો પહેલી વાત આપણને ખબર હોય કે જ્યારે વિકલન ગ્રેટર ધેન 0 હોય જ્યારે f'(x) ગ્રેટર ધેન 0 હોય ત્યારે વિધેય ચુસ્ત વધતું વિધેય છે બરોબર અને f'(x) લેસ ધેન 0 છે ત્યારે વિધેય કેવું છે ચુસ્ત ઘટતું વિધેય છે ઓકે તો પહેલું f'(x) greater than 0 implies 4x minus 3 greater than 0 implies 4x greater than 3 implies x greater than 3 upon 4 એટલે કે x belongs to વિવૃત અંતરાલમાં 3 ના છેદમાં 4 થી ઇન્ફાઇનાઇટ છે 3 ના છેદમાં 4 થી મોટો એટલે 3 by 4 થી ઇન્ફાઇનાઇટ સુધી બરોબર તેથી 3 by 4 comma infinite માં f એ ચુસ્ત વધતું વિધેય છે 3 by 4 comma infinite માં f એ ચુસ્ત વધતું વિધેય છે બરોબર બીજું x'(x) less than 0 implies 4x minus 3 less than 0 implies 4x less than 3 implies x less than 3 by 4 implies x belongs to minus infinity 3 by 4 3 by 4 થી નાના એટલે minus infinity 3 by 4 તેથી minus infinity 3 by 4 માં f a choose the cut 2 વિધેય છે હવે આ આપણને સમજો કે એક્ઝામ્પલ આપો એની અંદર તમે વિકલન કર્યું બરોબર તો વિકલન ની અંદર અહીં આપણને x ની એક જ કિંમત મળે આ આના બરાબર તમે 0 મૂકો અને મને x બરાબર 3 by 4 મળે કેટલા મળે x બરાબર 3 by 4 બરોબર આ એક્ઝામ્પલ બીજી રીતે પણ થઈ શકે બરોબર બીજી રીતે કઈ તો કે અહીં આપણે 0 મૂકી દીધા બરોબર 0 મૂકશો એટલે તમને x ની કિંમત 3 by 4 મળશે કઈ મળશે 3 by 4 એને x ની નિર્ણાયક કિંમત કહેવાય કેવી કિંમત કહેવાય નિર્ણાયક કિંમત હવે હવે 3 by 4 થી નાના હોય અને 3 by 4 થી મોટા હોય x ત્યારે આપણે આગળ સદરૂપ આપવાનું બરોબર હવે x ગ્રેટર ધેન 3 by 4 કરો પહેલા આની પછી આ સ્ટેપ આવે આની પછી આ સ્ટેપ આવે આની પછી આ ક્યારે કરવું પડે જ્યારે અહીંયા x ક્યુબ આપ્યો હોય સમજજો તમે અહીંયા x ક્યુબ આપ્યો હોય અને તમે એનું વિકલન કરો તો x ક્યુબ નું વિકલન x સ્ક્વેર થશે x ક્યુબ નું વિકલન શું થશે x સ્ક્વેર અને જ્યારે x સ્ક્વેર આવે ત્યારે તમે અવયવ પાડીને એની x ની બે કિંમત તમને મળશે બે કૌંસ મળશે બરોબર ચેપ્ટર નંબર 6 ધોરણ 11 સુરેખ અસમતાઓ
એની અંદર બે કૌંસનો ગુણાકાર લેસ ધેન 0 હોય બે કૌંસનો ગુણાકાર ગ્રેટર ધેન 0 હોય બે ભાગાકાર લેસ ધેન 0 હોય તો ભાગાકાર ગ્રેટર ધેન 0 જ્યારે આપણે શીખ્યા હતા કે આ આ રીતે અંતરાલમાં આવે બરોબર પણ ઈ કદાચ ભૂલી ગયા હો તમે એક વાર રિવિઝન કરી લેવાનું અને બીજી પણ રીત છે જેના ઉપરથી ડાયરેક્ટ સાબિત કરી શકે x ની નિર્ણાયક કિંમત મળે બરોબર ઈ તમને વધારે સરળ પડશે એની પાંચમો એક્ઝામ્પલ મે તમને કીધું ઈ કે એવો જ આવ્યો f(x) = 2x³ - 3x² f(x) = 2x³ - 3x² - 36x + 7 - 36x + 7 બરોબર હવે તમે વિકલન કરો તેથી f'(x) = 6x square minus 6x minus 36 બરોબર f dash of x is equal to 6x square minus 6x minus 36 અમારી 6 કોમન ભાગ 6 into x square minus x minus 6 હવે 6 ના એનો ભાગ પાડો 1 આવે બીજું 3 2 6 3 માંથી 2 જાય એટલે 1 એટલે કે 6 into x square minus 3x plus 2x minus 6 is equal to 6 into મોટા કૌંસમાં x common કાઢો x minus 3 plus 2 common કાઢો x minus 3 એટલે કે 6 into x plus 2 into x minus 3 આ આપણી માટે આપણને નિર્ણાયક કિંમતો મળી બરોબર હવે અહીંથી એક્ઝામ્પલ બે રીતે થાય પહેલી રીત છે એ શોર્ટકટ રીત છે પણ એ રીત લાગુ પડશે માત્ર આવી રીતે x³ આપેલ હોય એટલે તમને x ની બે જ કિંમત મળે ટૂંકમાં મારું કહેવાનું શું x ની કેટલી કિંમત મળે બે જ કિંમત મળે ત્યારે લાગુ પડે એવું જરૂરી નથી કે x ની ચાર ઘાત દર વખતે આપે આ જ એક્ઝામ્પલમાં જો નાનકડો મારે ફેરફાર કરવો હોય તો અહીંયા x ની ચાર ઘાત કરી નાખો અહીંયા x નો ક્યુબ કરી નાખો અહીંયા x સ્ક્વેર કરી નાખો અહીંયા એકલો x મૂકો બધામાંથી x આખો કોમન નીકળી જશે હવે એ x કોમન નીકળશે એ અહીંયા ગુણાકારમાં આવશે એટલે એક પાછો વધારાનો x આવી ગયો એટલે x ની ત્રણ નિર્ણાયક કિંમત થઈ એક તો 0 હશે કારણ કે અહીંયા x આવતો એટલે આમાં x ની નિર્ણાયક કિંમત 2 થઈ કઈ કઈ એક -2 વચ્ચે માઇનસ ઓ ફરજિયાત છે એટલે એક એક -2 અને એક 3 બરાબર કઈ નિર્ણાયક કિંમત થઈ -2 અને 3 આ એક્ઝામ્પલ ગણવાનો કઈ રીતે તમને પહેલા ખબર પડી ગઈ કે નિર્ણાયક કિંમત મને 2 મળી કઈ કઈ -2 અને 3 બરાબર તો સંખ્યા રેખાઓ દોરો એક અહીંયા -2 કરો અહીંયા 3 કરો એટલે એક પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ આ ત્રણ ભાગ મને મળ્યા એક માઇનસ ઇન્ફિનિટ થી માઇનસ 2 એક માઇનસ 2 થી 3 અને એક 3 થી ઇન્ફિનિટ એટલે પહેલું લખવાનું કે પહેલું x બિલોન્ગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટ થી માઇનસ 2 બરાબર x બિલોન્ગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટ થી માઇનસ 2 તેથી x લેસ ધેન માઇનસ 2 અને x લેસ ધેન 3 માઇનસ 2 થી નાના છે 3 થી નાના હોય કે બરાબર તેથી x plus 2 less than 0 અને x minus 3 less than 0 બંને less than 0 થયા બે રૂલ્સ થી આ બંને કૌંસનો ગુણાકાર કરો શું થાય ભાઈ less than 0 છે એટલે greater than 0 થશે આ રૂલ છે આ રૂલ છે બંનેનો ગુણાકાર કરો શું થઈ જશે ધન થઈ જશે બરોબર આ બે કૌંસ x plus 2 less than 0 x minus 3 less than 0 minus 5 less than 0 કહેવાય માઇનસ 6 લેસ ધેન 0 કહેવાય તો માઇનસ 5 અને માઇનસ 6 નો ગુણાકાર કરો તો સ્વયં મને અહીં ગ્રેટર ધેન 0 મળે 6 5 30 પ્લસ થઈ જાય બરોબર બે રૂલ છે એનો ગુણાકાર શું થઈ ગયો પ્લસ થઈ ગયો પણ અહીં આગળ આપણે કેટલા છે 6 છે તેથી 6 ઇન્ટુ x + 2 ઇન્ટુ x - 3 ગ્રેટર ધેન 0 એટલે કે f ડેશ ઓફ x ગ્રેટર ધેન 0 તેથી f એ ચૂઝ ધ વધતું વિધેય છે f એ ચુસ્ત વધતું વિધેય છે બરોબર હવે બીજો અંતરાલ લેવો
બીજો અંતરાલ x belongs to minus 2 થી 3 minus 2 થી 3 તેથી x greater than minus 2 અને x less than 3 minus 2 થી મોટા 3 થી નાના બરોબર તેથી x plus 2 greater than 0 અને x minus 3 less than 0 તેથી x plus 2 into x minus 3 less than 0 એક ધન અને એક ઋણ બેનો ગુણાકાર શું આવે ઋણ આવે હવે એને કેટલા વડે ગુણવાના છે 6 વડે તેથી 6 into x minus 2 into x plus 2 into x minus 3 less than 0 તેથી f dash of x less than 0 તેથી f એ ચુસ્ત ઘટતું વિધેય f એ ચુસ્ત ઘટતું વિધેય છે બરોબર અને ત્રીજો અંતરાલ x belongs to 3 થી infinite x belongs to 3 થી infinite તેથી x greater than minus 2 x greater than 3 minus 2 થી મોટા થાય 3 થી તે મોટા થાય તેથી x plus 2 greater than 0 x minus 3 greater than 0 તેથી x plus 2 into x minus 3 greater than 0 તેથી 6 into x plus 2 into x minus 3 greater than 0 તેથી f dash of x greater than 0 તેથી f એ 3 કોમા ઇન્ફાઇનાઇટ માં ચુસ્ત વધતું f એ 3 કોમા ઇન્ફાઇનાઇટ માં ચુસ્ત વધતું વિધેય છે બરોબર ચાલો હવે મેં તો તમને ખાલી આપણે આંગન કિંમત મેળવી નથી બરોબર ટેક્સ્ટબુક ના ઉદાહરણ માં એ લોકો બેઠું કે છે કે તમે પહેલા x ની કિંમત મેળવો બરોબર એની પછી અંતરાલ નક્કી કરો અને અંતરાલ નક્કી કર્યા પછી તમે વિધેય નો ગુણધર્મ તમે લખો હવે આ પૂરું થઈ ગયું પછી તમારે એક કોષ્ટક બનાવવાનું છે અહીંયા અંતરાલ આવે અહીંયા f dash of x ની નિશાની આવે અને અહીંયા આવશે વિધેયનો ગુણધર્મ શું આવશે આ રીતે આવશે બરોબર આ તમે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો આ વધી વધી 3 થી 4 ભાગ પડે બહુ મેક્સિમમ એ 4 ભાગ પડે બરોબર 4 અંતરાલ મળે એનાથી વધારે કોઈ એક સફળ આપી શકે નહીં બરોબર અહીંયા આપણે અંતરાલ લઈ ગયા છે એક છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ 2 બીજો છે માઇનસ 2 થી 3 અને ત્રીજો છે 3 થી ઇન્ફાઇનાઇટ બરોબર f dash of x ની નિશાની એટલે આની અંદર ગ્રેટર ધેન 0 છે આની અંદર લેસ ધેન 0 છે આની અંદર ગ્રેટર ધેન 0 છે બરોબર ને પહેલા માં f dash of x greater than 0 બીજા માં f dash of x less than 0 અને ત્રીજા માં f dash of x કેવા છે પાછા greater than 0 અહીંયા વિધેયનો ગુણધર્મ f એ ચુસ્ત વધતું વિધેય અહીંયા ચુસ્ત ઘટતું વિધેય અને અહીંયા પાછું ચુસ્ત વધતું વિધેય હવે તમે બોર્ડની એક્ઝામ આપો છો બરોબર સરસ મજાનું તમે એક્ઝામ્પલ લેવાનું છે અને આ તમે લખતા ભૂલી ગયા છો તો કોઈક સારો પરીક્ષક છે ચેક કરવાનો કે તમને માર્ક આપી દે વાંધો આવશે નહીં પણ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ચેક કરતો હોય બરોબર હવે એનસીઆરટી ની બુક આવી ગઈ છે આની પહેલાની ટેક્સ્ટ બુક હતી બરોબર લગભગ તો કોઈ શિક્ષક હોય એ સમજે કે મેં નાના કદાચ કોષ્ટક દોરવાનું રહી ગયું હશે એવું બને બરોબર એટલે કે વાંધો આવે નહીં પણ તો માર્ક કદાચ મળે એટલે કદાચ એકાદો માર્ક કટ કરો હોય તો કટ પણ કરે પણ એક બીજી વાત મહત્વની એ છે જો તમે આવું કોષ્ટક બનાવ્યું હોય ફરજિયાત તો જે ચેક કરે છે પેપર હું પેપર ચેક કરવા હો હું પેપર ચેક કરતો તો આ એક્ઝામ્પલ હોય બરોબર મારી પાસે આન્સર હોય તો હું સીધ એક્ઝામ્પલ ની ઉપર મારી નજર ન જાય અહીંયા કદાચ તમે માઇનસ પ્લસ થી કદાચ ભૂલ કરી હોય સુધારી નાખી હોય કદાચ બરોબર એક્ઝામ્પલ પર નજર ન જાય સીધી નજર ક્યાં જાય
આ કોષ્ટક ઉપર છે કોષ્ટક માં આન્સર સાચો છે તો કે આ ફટાફટ માર્ક આપી દો કોષ્ટક નો મોટો ફાયદો એ કે તમે કોષ્ટક દોરશો એટલે સામે જે પેપર ચેક કરશે તમારું પ્રેઝન્ટેશન તો સારું બનશે બરોબર આ મેં તો આમ નામ દોર્યું મેં સ્કેલ ની વ્યવસ્થિત તમે દોરો બરોબર એક તો પ્રેઝન્ટેશન તમારું સારું બને અને પ્લસ જે પેપર ચેક કરવાને સરળતા થઈ જાય એને ખાલી જોવાનું રહે કે આ સિમ્પલ વાત છે અહીંયા એન્ટર કદાચ ખોટો હશે બરોબર તો તમારો આન્સર ખોટો પડાવીને અહીંથી જ ખોટો પાડશે અહીંયા કઈ એને જોવાની જરૂર રહેશે નહીં અહીંથી કદાચ એક પોઝિટિવ વાત ઈ થશે કે અહીંથી કદાચ એને ખોટો પડ્યો હશે બરોબર તો ઈ માર્ક ઓછા કટ કરશે કારણ તમે આખો એક્ઝામ્પલ વ્યવસ્થિત ગણેલો છે ઓલું તો અહીંયા અડધેથી ચેક કરો તો અહીંથી એને ખબર પડે કે તમે ખોટું છે એટલે અહીંયા વાત પૂરી થઈ જાય બરોબર અને અહીંયા હજી મેં તમને કીધું લખવાનું હજી એક વસ્તુ લખી શકાય બરોબર લખી જ નાખીએ સંખ્યા એક બાજુમાં દોરી નાખશો હું અહીં લખવાનું છે કે f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા f ની નિર્ણાયક કિંમત કિંમતો x બરાબર -2 અને x બરાબર 3 મળે આના પર 0 લેવાના છે ઓલરેડી લખી નાખ્યું બરોબર હવે અહીંયા સી કેરેક્ટર છે એમને તમને કીધું આપણે -2 3 આ પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ આ માઇનસ ઇન્ફિનિટી અને આ પ્લસ ઇન્ફિનિટી ત્રણ અંતર આપણને મળી છે બરોબર ચાલો એની પછી છઠ્ઠો છે છઠ્ઠાની અંદર ટોટલ 5 એક્ઝામ્પલ છે બરોબર છઠ્ઠાનો પહેલો એક્ઝામ્પલ નીચેના વિધેયો કયા અંતરમાં ચુસ્ત રીતે વધે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો એમાં પહેલું છે x² + 2x - 5 f(x) = f'(x) = 2x + 2 બરોબર એટલે આને આપણે કહીશું કે 2 × x + 1 હવે આપણે આ જે પહેલી રીત કરી છે બરોબર એ આપણે આપણી રીતે કરી આ જે મેં તમને કીધું કે ટેક્સ્ટ બુક ની બેઠી રીત f'(x) = 0 લેતા fx ની નિર્ણાયક કિંમત -1 મળે બરોબર ને 2a x પર કેટલા મળે -1 એટલે પહેલું તેથી હવે તમે નિર્ણાયક કિંમત લો -1 અને આ માઇનસ ઇન્ફિનિટ હોય -1 હોય અને પ્લસ ઇન્ફિનિટ હોય કેટલા ભાગ કરે બે ભાગ કરે આ પહેલો ભાગ અને આ બીજો ભાગ પહેલું x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટ થી -1 બરોબર એટલે કે x < -1 તેથી x + 1 < 0 અને તેથી 2 × x + 1 < 0 અને તેથી f' કેવા આવ્યા < 0 f એ ચુસ્ત ઘટતું વિધેય છે કેવું છે f એ ચુસ્ત ઘટતું વિધેય બરોબર પછી બીજું ભાગ x = -1 થી ∞ તેથી x > -1 તેથી x + 1 > 0 અને તેથી 2 × x + 1 > 0 અને તેથી f'(x) > 0 અને તેથી f એ ચુસ્ત વધતું રીતે છે નીચે નાટકનું કોષ્ટક દોરી નાખો અહીં અંતરાલ વિધેય f'(x) ની નિશાની અને f નો ગુણધર્મ વિધેય નો ગુણધર્મ અહીં આપણને બે જ અંતર મળ્યા છે બરોબર માત્ર બે જ ખાના દોરવા પહેલું છે -∞ થી -1 બીજું છે -1 થી ∞ આની અંદર f'(x) < 0 છે અહીંયા આવશે ચુસ્ત
ઘટતું વિધેય અને અહીંયા ગ્રેટર ધેન 0 આવશે એટલે શું આવશે ચુસ્ત ઘટતું વિધેય ચાલો તો છઠ્ઠા નો પહેલો એક્ઝામ્પલ સુધી આજે આપણે રાખીએ છીએ બરોબર છઠ્ઠા ની અંદર આગળ એક્ઝામ્પલ જે છે બરોબર ઈ એક્ઝામ્પલ આપણે ગણીએ નેક્સ્ટ લેક્ચર માં ગણશું પણ એમાં બીજો છે તમે બીજો ત્રીજો અને ચોથો એ તમે જાતે ટ્રાય કરી શકો એમ છો બરોબર ઈ તમે પ્રયત્ન કરજો ઈ થઈ જશે બીજો ત્રીજો ચોથો પાંચમો તમને કરાવીશ કારણ કે પાંચમા ની અંદર બે ભાગ છે ભાગ કરતા એટલે રીતિ છે કે પહેલા તો ગુણાકારનો નિયમ લગાડવાનો છે વિધેયના વિકલનના ગુણાકારનો નિયમ બરાબર અને ગુણાકારના નિયમમાં કેવું થશે બે કૌંસનો ઘન છે એટલે હારવાર બેનો વર્ગ આવશે x + 1 નો ઘન હોય તેનો વિકલન થાય 3 * x + 1 નો વર્ગ થાય હારવાર x - 3 તો એમને રહેશે જ છે બરાબર એટલે આપણે એમાંથી x + 1 3 * x + 1 નો વર્ગ અને 3 into x minus 3 નો વર્ગ એને આપણે જે વર્ગ છે એને આપણે અલગ પાડવો પડશે વર્ગ અલગ પાડશું બરોબર અને એને કોમન કાઢશું પછી આપણો એક્ઝામ્પલ થશે બરોબર એટલા માટે આપણે થોડો બાકી રાખેલો છે બરોબર તો ચાલો આજે આપણે જો રાખીએ છીએ છઠ્ઠા એક્ઝામ્પલના પહેલો એક્ઝામ્પલ કેવો છે બીજો ત્રીજો ચોથો તમારે જાતે ગણવાનો છે બરોબર નેક્સ્ટ લેક્ચર એક લેક્ચરમાં પાંચમો એક્ઝામ્પલ હું કરાવીશ બરોબર તો આજે આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અને તમારે ફેરબુક બનાવવામાં થોડીક સરળતા રહે એટલે વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો અડધી મિનિટનો સમય આપું છું સ્ક્રીનશોટ પાડવા માટે સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણે એક કામ પતે તો દરેક મિત્રોને સ્ક્રીનશોટ પડી ગયો હશે બરાબર તો આજે આપણે એટલું રાખીએ છીએ